હવે આપણા વિષયની વાત કરીએ તો ભગવાને માણસનું જે શરીર બનાવ્યું છે એ બધી જ રીતે ફૂલપ્રૂફ અને શ્રેષ્ઠ બનાવ્યું છે. આપણા જેટલી સારી ઇન્દ્રિયો કોઈને નથી આપી. આપણી પાંચે ઇન્દ્રિયો જે છે એ પાંચે ભેગી કરીને તમે ટોટલ મારો તો ધારો કે તમે કૂતરાને લો, શ્વાનને લો તો એમની સૂંઘવાની શક્તિ ઘણી હોય છે, સાંભળવાની ઘણી હોય છે, પણ બોલવામાં માત્ર ભસી જ શકે. એવી જો આપણી પાંચે ઇન્દ્રિયો ભેગી કરો તો માણસ જેવું કોઈ શરીર છે જ નહીં. અને એ પાંચે ઇન્દ્રિયો ઉપર 2 કિલોનું મગજ આપી દે જે કોઈ પ્રાણી નું નથી. એટલે ભગવાને શરીર શ્રેષ્ઠ બનાવ્યું છે એવા નિર્વિવાદ વાત છે. એટલે જે મોટા ભાગના પ્રોબ્લેમો માણસના શરીરમાં થાય છે, હૃદયથી માંડીને હડકાથી માંડીને સાંધાથી માંડીને બધા પ્રોબ્લેમો આપણા કાં તો ઊભા કરેલા છે કાં તો નિવારી શકાય એવા છે. અને છતાંય થાય તો માણસનું જે આ 2 કિલોનું મગજ છે, મગજ એ એટલું વિકસાયું છે કે બધાની ટ્રીટમેન્ટ સંભવ છે. તો આપણે પહેલા એ વાત કરીએ કે સારા શરીરમાં આપણે શું બગાડીએ છીએ. માણસો સારી રીતે ખાય નહીં, પીએ નહીં, વ્યાયામ ના કરે એટલે શરીર ઘસાવા માંડે. આપણે પહેલા ખોરાકની વાત કરીએ તો આપણા ખોરાકમાં પહેલા ને અત્યારે શું ફેર પડ્યો? અત્યારે કોઈ દર્દી આવે મારી પાસે અને એમાં પૈસા પાત્ર ઘરના હોય તો પર્સ ખોલી અને અમેરિકાની યુરોપની બાટલીઓ કાઢે મોટી મોટી કે આટલું આટલું લઉં છું પણ તોય ઠેકાણું પડતું નથી. તો હું એમને એમ કહું કે બેન, રાણા પ્રતાપના સમયમાં ક્યાં આ બધું મળતું હતું? મેં કહું એમની 18 કિલોની તલવાર હતી ને 80 કિલોનું બખ્તર હતું અને શુદ્ધ શાકાહારી હતા. અને મેં કીધું એમનો ઘોડો હતો, એ ઘોડો એને બખ્તર હાથે ઉચકતો હતો. તો આપણે ક્યાં ભૂલ કરી? આપણે સૌથી પહેલા તો આપણો ખોરાક બધી રીતે રાંધવાનો ચાલુ કરી દીધો. દુનિયાનું કોઈ પ્રાણી રાંધીને ખાતું નથી, માણસ જાત સિવાય. આપણે દરેક વસ્તુ રાંધી કાઢીએ છીએ અને બાળી કાઢીએ છીએ. દરેક વસ્તુ રાંધવાની જરૂર નથી. આપણી જે જૂની રીતો હતી 100-200 વર્ષ પહેલાની, કે કાચો સલાડ, એટલે ગાજર, મૂળા, પછી ટામેટા, કાકડી, આ બધું ખાતા હતા આપણે, ખેતરમાંથી આવે એવું હાથમાં લઈને ખાતા હતા. બધા સિઝનલ ફ્રૂટ ઝાડ પરથી તોડીને ખાતા હતા, કાચા ખાતા. બંધ થઈ ગયું. ઢોકળા છે કે ખમણ છે કે ખીચું છે, એ કાચું તેલ નાખીને ખાતા હતા. એની જગ્યાએ આપણે વગાડવાનું ચાલુ કર્યું એટલે તેલના બી પૌષ્ટિક તત્વો બાળવા માંડ્યા. આપણને રોટલી ભાખરી કે રોટલા નથી ભાવતા, આપણે પૂરી ખાવી છે અને કચોરી ખાવી, એટલે આપણે બધું જ બાળીને ખાતા થઈ ગયા. આ આપણો એક મોટો અવગુણ કહો તો અવગુણ છે અને ખરાબી કહો તો ખરાબી છે. હવે તમે જે વસ્તુ ખાઓ છો એનાથી તમારું શરીર પોષાય છે. હવે તમે ખોટું ખાઓ તો પોષાવાનું છે જ નહીં તમારું શરીર. તો તમે કાચો ખોરાક વધારે ખાઓ, ફળફળાદી વધારે ખાઓ. તમે જુઓ કે જે લોકો લાંબુ જીવ્યા, 90 વર્ષ ને 100 વર્ષ ને 110 વર્ષ, હું ઘણી વાર પૂછું મારા ત્યાં દર્દીઓ આવે. મેં હમણાં વચ્ચે એક રાજપૂત બહેનનું ઓપરેશન કર્યું, 101 વર્ષના બોલ તોડીને આવ્યા હતા અને એમને હિપ રિપ્લેસમેન્ટ કરી આપ્યું, એ પછી 106 વર્ષ જીવ્યા.
એમના બેનના અડધા વાળ કાળા હતા અને બેનને હોસ્પિટલમાં જતા અને નવા દાંત ફૂટ્યા. એ બેનને મેં પૂછ્યું કે બેન તમે શું ખાઓ, તો કે હું કોઈનું મગજ નથી ખાતી, હું શાંતિથી મારી જિંદગી જીવું છું અને હું જીવવા માટે ખાઉં છું, ખાવા માટે નથી જીવતી. બરાબર છે, એટલે જીવવા માટે ખાવું એટલે થોડું ખાવું, માપમાં ખાવું, જરૂર કરતા વધારે ખાવું નહીં. એવી રીતે બીજું આપણે જે લઈએ છીએ, પુષ્કળ પ્રમાણમાં પાણી લઈએ છીએ. આપણે વિચારતા નથી કે આપણે શું પાણી પીધું, આપણે એવું ચોક્કસ વિચારીએ છીએ કે આપણે સારું ખાધું કે નહીં. પાણી એ બહુ જ મહત્વનો ભાગ છે. અને તમે જુઓ તો આપણા તમામ પ્રાચીન શહેરો, તમે વારાણસી લો કે હરદ્વાર લો કે તમામ ઉજ્જૈન લો, બધા નદી કિનારે વસે છે. કેમ નદી કિનારે વસે? કારણ કે નદીનું પાણી શ્રેષ્ઠ છે. નદીને કેમ માતા કીધી છે? કારણ કે નદીનું પાણી શ્રેષ્ઠ છે. આપણે કૂવાનું પાણી પીતા થયા, પછી એમાંથી આરો કરતા થયા, એટલે બધા જ જરૂરી તત્વો જે પાણીમાંથી આપણને મળે છે નીકળી જાય. નદીનું પાણી બહુ જ મહત્વનું છે, કારણ કે સૌથી વધારે પાણી પીએ છીએ આપણે, ખોરાક કરતા બી વધારે પાણી પીએ છીએ. એટલે બહુ જરૂરી છે કે આપણે યોગ્ય પાણી પીએ, તળાવનું કે નદીનું, સરફેસ વોટર જેને કહેવાય. આ બહુ જ જરૂરી છે કે આ તમે લો.